310 પટેલ પંકજ કુમાર. ઉભારો સાહેબ એક મિનિટ, આ પંકજભાઈ નથી, મારો વાંધો છે આ બાબતમાં, આ પંકજભાઈ નથી. શું કહ્યું હાર્દિકભાઈ? આ પંકજભાઈ નથી. ના પંકજભાઈ નથી સાહેબ, મારો બિલકુલ વાંધો છે. પંકજભાઈ જ છે સાહેબ, પંકજભાઈ જ છું. તમારી જોડે બીજો કોઈ પુરાવો છે સાહેબ? લો ને. હરેશભાઈ એક મિનિટ, એમને આ બાજુ મોકલો. હાર્દિકભાઈ હા જુઓ, આવી કોઈ તમને શંકા હોય અને તમે જો શંકા વ્યક્ત કરતા હોય તો અમને અટકાવવા માટે 2 રૂપિયા તમારે ફી ભરવી પડશે. તમે ફી જમા કરાવશો તો જ આપણે એમની ઓળખની તપાસ કરીશું. કઈ વાંધો નહીં સાહેબ, તમે ફી જમા કરવા તૈયાર છો? હા તો લાવો 2 રૂપિયા. લો આ તમારી રસીદ. પંકજભાઈ આ બાજુ આવો. હા સાહેબ. હવે જુઓ, તમારી ઓળખની તપાસ કરીએ એ પહેલા તમને એક વાત કહી દઉં, જો તમે ખોટા સાબિત થશો ને તો પોલીસે સોંપી દેવામાં આવશે. ના સાહેબ, હું પંકજભાઈ છું. લાવો ચૂંટણી કાર્ડ તમારું. અચ્છા, આના સિવાય બીજો કોઈ તમારી પાસે પુરાવો ખરો? લાવો તો શું છે. અરે ભાઈ, બાર બીએલઓ બેઠા હોય તો જરા મોકલજો ને. તમે આજ મથકના બીએલઓ છો ને, તો તમે આ ભાઈને ઓળખો છો? હા, પંકજભાઈ છે. ક્યાંના છે? આજ ગામના છે. આજ ગામના છે. ના સાહેબ, પંકજભાઈ નથી, હું કમ્પ્લેન ઓળખું છું એમને. મારો વાંધો એટલા માટે મેં ઉઠાવ્યો. બીએલઓ વાત કરે ઓળખે છે? પંકજભાઈ નથી ઓળખતા. ના સાહેબ, આ પંકજભાઈ મંદિર ના પાછળ ગળાવ્યું એ ના પ્રસંગભાઈ નહીં. ના, આ રમેશભાઈ ના ભાઈ છે. રમેશભાઈ ના ભાઈ? એમનું મકાન ક્યાં આવ્યું? મંદિર ની આગળ ને, આગળ ની પડ્યું મંદિર ના આગળ ના ભાગ માં. હા બરાબર, હું પેલા સમજ્યું તો પંકજભાઈ સાચા છે ને. તો હાર્દિકભાઈ, તમારી ફી અમે જમા કરીએ છીએ અને પંકજભાઈ ને અમે મતદાન કરવાની છૂટ આપીએ. પંકજભાઈ તમે મતદાન કરી શકો છો. હરેશભાઈ, આપણે ફોર્મ નંબર 14 માં આવા ચેલેન્જ વોટ ની આપણે નોંધ કરીશું. બરાબર એજન્ટ મિત્રો, આમની ઓળખ સાબિત થઈ છે સાચી, એટલે આપણે વોટ કરવા દઈશું. બરોબર.